પ્રભુ ઈસુના પરાક્રમી નામમાં ફરી એકવાર આપ સર્વનો આવકાર કરું છું. પરમેશ્વરના દાસના પુસ્તકમાંથી બીજું એક પ્રકરણ આપની સમક્ષ વાંચવા જઈ રહી છું, જેના સાંભળવા દ્વારા આપ ખચિત આશીર્વાદિત થશો એવી મારી ખાતરી અને વિશ્વાસ સાથે ચાલો વાંચવાની શરૂઆત કરીએ. માર્કની સુવાર્તાના 10મા અધ્યાયની 46-52 કલમમાં બર્તિમાયનું વ્યક્તિત્વ આપણને જોવા મળે છે. તે યરીખોમાંનો એક આંધળો ભિખારી છે, જે ઈસુની યરુશાલેમ તરફની મુસાફરી દરમિયાન યરીખોના રસ્તામાં સાજાપણું પામે છે. ઈસુની ખ્રિસ્ત તરીકેની પિત્તર દ્વારા કરાયેલી કબૂલાત સિવાય આ એવો માણસ છે કે જે ઈસુને ખ્રિસ્ત તરીકે કબૂલ કરતો જોવા મળે છે. બર્તિમાયનું પાત્ર કલમો દ્વારા કેટલીક બાબતો ઉપર પ્રકાશ ફેંકે છે, જેને આપણે પોઈન્ટ વાઇઝ સમજવાની કોશિશ કરીએ. પહેલા પોઈન્ટમાં પરમેશ્વરના દાસ લખે છે કે બર્તિમાય ગમે તેવી સ્થિતિમાં ખ્રિસ્ત માટેની જરૂરિયાત દર્શાવે છે. બર્તિમાય આંધળો અને ગરીબ હતો. તેના જીવન નિર્વાહ માટે તે બીજાઓની લાગણી અને દયા પર અવલંબિત હતો. અભિમાન કરી શકે તેવો કોઈ હેતુ યા માધ્યમ તેની પાસે ન હતું. તે બોલવાને તેમજ સાંભળવાને સક્ષમ હતો. જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ પસાર થઈ રહ્યા છે, ત્યારે તરત જ તેણે મદદ માટે પુકાર કર્યો. પ્રભુ ઈસુને બૂમ પાડવા માટે તેમની પૂરી જાણકારી કે સમજ મેળવવા તેણે રાહ ન જોઈ, પરંતુ ઈસુને દાઉદના દીકરા એટલે મસીહ ખ્રિસ્ત તરીકે મદદ માટે પુકાર કર્યો. ઉપરોક્ત બાબત આપણને શીખવે છે કે અભિમાન, માની લીધેલું પાંગડાપણું યા અધૂરાપણું આપણને પ્રભુની સહાયતાથી દૂર રાખી શકે છે. બીજો મુદ્દો છે વિશ્વાસથી ભરેલી પ્રાર્થનામાં સાતત્યપૂર્ણતા. આ મુદ્દાને વિસ્તારથી સમજાવતા પરમેશ્વરના દાસ લખે છે કે બર્તિમાયે રસ્તેથી પસાર થતાં ઈસુને મદદ માટે પ્રાર્થના કરી. હા, એ બાબત સ્પષ્ટ દેખાય છે કે તેની રજૂઆત સુંદર ભાષામાં યા પ્રભુ મંદિરમાં બેસીને રજૂ કરાતી સુવ્યવસ્થિતપણા ભરી નહોતી. માત્ર હૃદયના દુઃખ સિવાય બીજું કંઈ ન હતું. તેને જોનારા તેની આસપાસના લોકોએ તેની આ પ્રાર્થનામાં દખલ ઊભી કરવા પ્રયાસ કર્યો. તેની પ્રાર્થનામાં આમીનનો સૂર પુરાવાને બદલે ઈસુ પસાર થઈ રહ્યા છે તેથી તેમનું માન જાળવવાને ચૂપ રહેવાનો આદેશ તેને આપવામાં આવે છે. પરંતુ આ ભિખારીને ઈસુ સુધી પહોંચવા માટે બીજાઓની ટીકા કે દખલ કંઈ કરી શકી નહીં. બર્તિમાયને મન લોકો શું વિચારે છે તેની ફિકર નહોતી. તેને તો માત્ર દેવની સહાય મેળવવામાં જ રસ હતો. આગળનો મુદ્દો છે શિષ્યપણાના ભાગરૂપે ખ્રિસ્તને અનુસરવા નક્કી કરવું. આ મુદ્દાને વિસ્તારથી સમજાવતા પરમેશ્વરના દાસ લખે છે કે બર્તિમાયની આંખો માત્ર સાજી થતાં જ તે ઈસુનો શિષ્ય બને છે. દૈહિક સાજાપણાનો હેતુ પૂર્ણ થતાં જ જગતમાં ખોવાઈ જવાને બદલે કંઈક આગળ વધવાનો તે નિર્ણય કરે છે. ઈસુનો રસ્તો હવે બર્તિમાયનો રસ્તો બનતો જોવા મળે છે. ખ્રિસ્તે તેને કહ્યું કે તું જા, પરંતુ તે ઈસુને માર્ગે આગળ ચાલ્યો.
શું આપણે ઈસુને એટલા માટે પ્રાર્થનાનો જવાબ આપવાને કહીએ છીએ કે તે દ્વારા આપણે તેમને અનુસરીએ અને વધુ સારી સેવા કરી શકીએ? આ પ્રશ્ન સાથે પ્રભુના દાસ અહીં આ પ્રકરણ પૂરું કરે છે. પુસ્તક વાંચીને સંભળાવવાનો મારો આ પ્રયાસ તમને ઉપયોગી લાગે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.